चौ दीकरा चालू करिए आ छेल्ले आपणे अहींया एवुं जोयेलुं કે આની વાત કરો જો આવી જો તો વી સી દેશ બરાબર આઈ દેશ એક્સ સી આવ્યું એટલે આપણે આમાં શું કીધેલું કે અવરોધમાં અહીંયા એક શબ્દ પર ધ્યાન આપજો અનુનાદ શબ્દ વાપરેલો છે એટલે આ બધું થાય છે અનુનાદ શબ્દ વાપરેલો છે અનુનાદ જો બેટા તો અનુનાદ શબ્દ વાપરેલો છે એટલે આ બે સરખા થાય એટલે અનુનાદમાં ખાલી ઝેડ બરાબર આર થાય એટલું આપણા માટે મેઇન વસ્તુ છે એટલે અવરોધમાં ખાલી ઝેડ જ ભાગ આર જ ભાગ ભજવે એટલે આ શરૂઆતમાં એક્સ સી એક્સએલ અને આર હવે એ લોકો એમ કીધું કે અવરોધ અડધો કરતો પ્રવાહ જે પહેલા અહીંયા આય હતો એના જગ્યાએ પ્રવાહ ટુ આય થઈ ગયો આ બધા એક્સી એક્સેલ તો આ એક્સેલ ને એક્સી આ બે એકના એક જ છે આમાં આપણે કોઈ ફરક નથી કર્યો હા પણ પ્રવાહ બમણો થઈ ગયો તો વોલ્ટેજ શું આવે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર તો આઈ દેસ એક્સી તે બે એટલે આ બમણો થાય આ પણ ટુ વી સી આ પણ બમણો થાય બમણો એટલે આ દસ દસ હતા તેની જગ્યાએ વીસ વીસ થઈ જાય હવે આપણે વી આર લખીએ વી આર દેશ ઇઝ ઇક્વલ ટુ આઈ દેશ ઇન્ટુ આર દેશ અયર તો આઈ દેશ કેટલા છે બેટા આઈ દેશ ક્યાં કે આયરા બમણા ટુ આઈ અને આ છે પાછા આર આર છે તમારા આર બાય ટુ અડધા તો આર બાય ટુ તો ટુ ટુ ગયા તો અયર તો આ તો જે જૂનો વોલ્ટેજ હતો એ જ આવી ગયો વી આર દેશ બરાબર વી આર એટલે વોલ્ટેજ દસ જ રહેશે એટલે બહુ મસ્ત એમ શીખ્યું છે આ જુઓ બહુ જ મસ્ત એમ શીખ્યું છે દસ બરાબર પછી આગળ બોલો બેટા આગળ કયું છે મારા દીકરા ચલ ચાલુ કરી એક્યાસી આરએલસી શ્રેણી એસી પરિપથ નીચે દર્શાવ્યો છે એક જ મિનિટ તો પરિપથ દર્શાવ્યો અનુનાદની સ્થિતિમાં અનુક્રમે આવૃત્તિ અને પ્રવાહનો કંપ વિસ્તાર પાછું અનુનાદ કીધું છે પરિપથમાં આમ જોવા જાવ તો આમ ભલે ગમે તેવું દેખાય પણ આમ જોવા જાવ તો એલસીઆર શ્રેણી પરિપથ જ છે જો પરિપથમાં એલસીઆર શ્રેણી પરિપથ જ છે આવું હોય ને તો આમ લાઈનમાં ગોઠવી દેવાનું એટલે મગજ મારી નહીં આ કંઈક છે અવરોધ છે ને કિંમત બોલતો જતો પડે એટલે મારે અંદર જોવું ન પડે આર કેટલો છે કેપેસિટર 20 માઇક્રોફેરાડે સી સી છે 20 માઇક્રોફેરાડે ઇન્ડક્ટર 8 મિલી હેનરી અને વોલ્ટેજ છે 220 વોલ્ટેજ છે આવૃત્તિ 220 અને આવૃત્તિ આપી છે કોઈ કેટલું છે બસ એટલું જ આવૃત્તિ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધ નાના છોકરાને આવડે ડાયરેક્ટ થાય આવૃત્તિ અને પ્રવાહનો કંપ વિસ્તાર શબ્દ પહેલા ધ્યાન આપજો એક વસ્તુ આપેલું છે અનુનાદ મારા માટે મેઇન વસ્તુ એ છે અનુનાદ તો અનુનાદની આવૃત્તિ તો મારા દીકરાઓને આવડે આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√ શું આવે એલસી આપણે તો શું શોધવાનું 2πf ઇઝ ઇક્વલ ટુ 1/√ એલસી બરાબર દીકરા એફ શોધી લેવાનું કરતો નથી એફ જાતે શોધી લેવાનું અને આ જો એલ આપેલા છે 8 મિલી એટલે 10⁻³ સી માઇક્રો એટલે 10⁻૬ એ કરીને વળગમૂળ કાઢીને જવાબ લાવી દેવા એટલે તમારો એફ આવી જશે એફ પાછો બધામાં એક સરખો જ છે પાછો એ લોકોએ પ્રવાહ કીધો છે કયો પ્રવાહ કીધો છે પ્રવાહનો કંપ વિસ્તાર શબ્દ પર ધ્યાન આપજો પ્રવાહનો કંપ વિસ્તાર આવો શબ્દ વાપરે એટલે આપણે મિનિંગ ખબર પડવી જોઈએ કોઈ કહેશે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે શું પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ આઈએમ તો ચલો પહેલા આપણે આપણને આ જે આપ્યું છે વીઆરએમએસ છે તો આઈઆરએમએસ સુધી આપણે આઈઆરએમએસ બરાબર શું આવે બેટા વીઆરએમએસ બાય ઝેડ આમ ઝેડ થાય તો આપણે ભણી ગયા એલસીઆર છે એટલે આમ ઝેડ આવે એલસીઆર છે એટલે આમ ઝેડ આવે પણ એમાં અનુનાદ છે એટલે ઝેડ બરાબર શું આવી જાય બેટા આર અનુનાદ માટે એટલે વીઆરએમએસ બાય આર આપણે આઈએમ શોધવાનું છે તો સૂત્ર શું આવશે આપણું આઈએમ બાય રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય આર તો આને ગુણાકારમાં લઈ લેવાનું એટલે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ
रूट टू बाय आर आवशे तमारो 81 पछी 82 82 बोल बेटा एलसीआर परिपथ में खाली जगह बदलिए तो अनुनादीय आवृत्ति बदलाय एलसीआर परिपथ में શું આપેલું છે અનુનાદીય આવૃત્તિ ચલો પહેલે એક સૂત્ર લખી નાખો તો અનુનાદીય આવૃત્તિ કીધી છે તો અનુનાદીય આવૃત્તિનું સૂત્ર શું આવે સિમ્પલ છે ઓમેગા કોણીય આવૃત્તિ છે ઓમેગા બરાબર 1 / અંડર રૂટ LC બરાબર આવૃત્તિ લખો તો 2 pi f is equal to 1 / અંડર રૂટ LC તો આ f છે સિમ્પલ વસ્તુ છે કોના પર આધાર રાખે L અને C પર F કોના પર આધાર રાખે L અને C પર એટલે એ બે બદલાય એટલે બદલાય 84 બરાબર એમાં આપણે લખીએ આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ જે બાય ઓમેગા સી આ યાદ ન આવે મારા દીકરા તો આપણે આને પાછળ કાલ્પન અથવા આ યાદ ન આવે તો આર પ્લસ જો મૂલ્ય લખો તો મોડ ઓફ છે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ આપણામાં હોતું એક્સી માઇનસ XL હોલ સ્ક્વેર આ હતું બરાબર તો તમને એમ કીધું છે અનુનાદ આવે તો આ ભાગ શૂન્ય થઈ ગયો આને તો આપણે રેઝિસ્ટન્સ કહીએ વાસ્તવિક ભાગ છે વાસ્તવિક અવરોધ છે વાસ્તવિક અ નથી અવરોધ છે તો એ વાસ્તવિક અવરોધને તો આપણે રિએક્ટન્સ કહીએ રેઝિસ્ટન્સ હવે આ કાલ્પનિક ભાગ છે કાલ્પનિક ભાગ માટે આપણે વાપરીએ ઇમ્પિડન્સ તો આ કાલ્પનિક ભાગ અનુનાદ આવે તો કાલ્પનિક ભાગ કેવો થઈ જાય શૂન્ય ઇમ્પિડન્સ કેટલો થઈ જાય શૂન્ય ઇમ્પિડન્સ એટલે કાલ્પનિક ભાગ માટે આવે રેઝિસ્ટન્સ અવરોધ વાસ્તવિક ભાગ માટે આવે ચલો આગળ ખબર પડે છે મારા દીકરાઓને એક જ મિનિટ કયો શબ્દ કીધો છે અનુનાદ અનુનાદ એટલે આપણને પેલું યાદ આવવું જોઈએ તો શું કીધું છે અનુનાદ થાય ત્યારે ચલો IRMS મેક્સિમમ કીધું છે તો પેલા IRMS નું સૂત્ર શું આવે બેટા IRMS નું સૂત્ર આવે VRMS બાય મોડ ઓફ ઝેડ IRMS નું સૂત્ર VRMS બાય મોડ ઓફ ઝેડ મોડ ઓફ ઝેડ બરાબર મોડ ઓફ ઝેડ મૂકો એટલે VRMS બાય મોડ ઓફ ઝેડ એટલે હવે અનુનાદ છે વારી ઘડી એકને એક વસ્તુ નથી લખતો ઝેડ બરાબર શું થઈ જાય આર ભલે LCR LCR પરિપથ જ કીધું છે તો ઝેડ બરાબર આવે એટલે આખું લાંબુ નથી લખતો અહીંયા ડાયરેક્ટ આર લખી નાખું છું પણ જવાબમાં VRMS છે જ નહીં જવાબમાં બધા VM છે વિકલ્પમાં જો તો આની કિંમત મૂકી દો VM બાય રૂટ ટુ આવી ગયું જો 85 બોલમાં દીકરા 85 અનુનાદની તીક્ષ્ણતા વધારવા માટે ખાલી જગ્યાનું મૂલ્ય ઘટાડવું જોઈએ હા યાદ કરો મારા દીકરા પહેલા એક વસ્તુ સમજો પહેલા અનુનાદ કીધું છે તમને એટલે અનુનાદ નો આવે આપણે એમ કહેતા યાદ છે મેં તમને આવો આલેખ દોરેલો અને અનુનાદ વક્ર કહેતા આપણે અનુનાદ વક્ર તો જેમ એની તીક્ષ્ણતા વધુ તીક્ષ્ણતા વધુ અનુનાદ વક્ર કહેવાય અનુનાદ વક્ર તો અનુનાદ વક્રની જેમ તીક્ષ્ણતા વધુ શબ્દ પર ધ્યાન આપજો તીક્ષ્ણતા વધુ તીક્ષ્ણતા તીક્ષ્ણતા વધુ એમ ક્યુ ફેક્ટર વધુ અને ક્યુ ફેક્ટરનો આપણો સૂત્ર હતો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 / આર અંડર રૂટ એલ બાય સી બરાબર 1 / આર અંડર રૂટ એલ બાય સી આ સૂત્ર LC નું આવે એલ બાય સી આવે બરાબર આ એનું સૂત્ર હશે બેટા હવે લોકોનો સવાલ વાંચશે પહેલાં મેં તમને સમજાવ્યું અને અનુનાદ વક્ર કહેવાય બરાબર આપણે અહીંયા પ્રવાહ આઈ લેતા અને અહીંયા પેલી આવૃત્તિ ઓમેગા લેતા અહીંયા બરાબર વચ્ચે જ્યારે મહત્તમ હોય તેને આપણે ઓમેગા 0 કહેતા અને ચોક્કસ માટે યાદ કરો
આપણને બે આવૃત્તિ મળે, જેને આપણે ઓમેગા વન એકને કહેતા અને બીજાને કહેતા ઓમેગા ટુ. તો બંને વચ્ચેનો જે ગેપ આવે ડેલ્ટા ડબલ્યુ, જેને બેન્ડ વિથ કહેતા આપણે, બેન્ડ વિથ, બેન્ડ વિથ. યાદ આવે છે દીકરાઓને? એને આપણે બેન્ડ વિથ કહેતા. આપણું મહત્તમ મૂલ્ય ઓમેગા ઝીરો યા મેક્સિમમ મૂલ્ય મળે, અને આઈઆરએમએસ પાવર અડધો થાય. આપણે એવું કરતા પાવર અડધો થાય, આવું લખતા આપણે યાદ કરો, પાવર અડધો એટલે આમાં લખતા આઈઆરએમએસ બાય રૂટ ટુ કિંમત લખતા, બરાબર. આ મહત્તમ વાળી વાત છે, અને આઈઆરએમએસ બાય રૂટ ટુ એના માટે, એટલે આ હાફ પાવર બેન્ડ વિથ કહેતા આપણે આને, ડેલ્ટા ડબલ્યુ. મોટું દોરું કે ખબર પડે છે મારા દીકરાઓને, દેખાય છે અંદર? આ મેક્સિમમ માટે છે ઓમેગા ઝીરો અનુનાદ વખતે કોણી આવૃત્તિ, અને આ આઈઆરએમએસ બાય રૂટ ટુ થાય. આઈઆરએમએસ જ છે તમારો, આઈઆરએમએસ મેક્સિમમમાં આઈઆરએમએસ બાય રૂટ ટુ થાય. આ રૂટ ટુ થાય ત્યારે તમારો પાવર અડધો થાય, તો આ પાવર અડધો થાય તેના માટે બે આવૃત્તિ મળે, એક મળે ઓમેગા વન કોણી આવૃત્તિ, અને એક આવે ઓમેગા ટુ. તો આ બંને આવૃત્તિ વચ્ચેના ગેપને હાફ પાવર બેન્ડ વિથ કહેવાય, હાફ પાવર બેન્ડ વિથ, બરાબર, જેને આપણે ડેલ્ટા ઓમેગા કહેતા. અને આ તીક્ષ્ણતા અનુદા વક્રની ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર અંડર રૂટ એલ બાય સી. હવે જો અંદર સૂત્ર જે હોય પણ હું દાખલા માટે આ સૂત્ર યાદ રાખીશ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા ડબલ્યુ બાય, સોરી આ આવશે ના, ઉપર આવતું હતું, ડબલ્યુ શું કહેવાય, ડબલ્યુ ક્યાં કહેવાય, ઓમેગા ઝીરો છેદમાં, હા ઓમેગા ઝીરો છેદમાં ડેલ્ટા ઓમેગા. હા હવે જો બેટા હું બોલ્યો હમણાં, આકૃતિ જુઓ પાછું, તમે ચોપડીનું ગોખેલું તમારે પ્રમાણે, ચોપડી પ્રમાણે આપણે આને ડેલ્ટા કીધેલા, જો આને, હા એટલે હું તમને સમજાવું, ચલો કઈ વાંધો નહીં, મેં પૂરી હવે ખોટું તો બોલતા નથી. આને આપણે ઓમેગા ઝીરો કીધેલો, બરાબર, પછી અહીંયા આ અડધું થાય તેને અનુરૂપ આપણને આ બે મળે, પાવર અડધો થાય, એટલે આને ઓમેગા વન કીધેલું અને આને ઓમેગા ટુ કીધેલું. અને આ જે વચ્ચેનો જે નાનો ચકચકડો ભાગ છે એને આપણે શું કીધેલું, ડેલ્ટા ઓમેગા. આ થઈ જાય ડેલ્ટા ઓમેગા. તો બેન્ડ વિથ થાય એટલે ઉપર આવે કોણી અનુનાદીય કોણી આવૃત્તિ, છેદમાં હાફ પાવર બેન્ડ વિથ. તો અનુનાદીય કોણી આવૃત્તિ એટલે આ આવી જાય, જુઓ અનુનાદીય કોણી આવૃત્તિ એટલે શું આવે, આ ડેલ્ટા એટલે સોરી ઓમેગા ઝીરો છેદમાં ડેલ્ટા ઓમેગા. આ ક્યુ ફેક્ટરનું સૂત્ર જૂના પ્રમાણે, પણ નવામાં આટલું થાય, તો નવા પ્રમાણે એ જ વસ્તુ છે. ક્યુ બરાબર શું આવશે બેટા, ક્યુ બરાબર અનુનાદીય કોણી આવૃત્તિ, સૂત્ર તો એ જ આવશે, ઓમેગા ઝીરો બાય ટુ ડેલ્ટા ઓમેગા. પછી ડેલ્ટા ઓમેગા પાછું બદલાય છે, આપણે એ નથી કરવાનું. તમે હું કેમ યાદ રાખો, આપણે આ યાદ રાખો બેટા દાખલાને, એના માટે થિયરીમાં બોલે પછી તમે આ રીતે સાબિત કરો. હું બોલું છું કંઈ ખબર પડે છે બેટા, ખબર પડે છે હું કેવું છું? છો બેટા ક્યાં હતા? ઓ મિત્રો આમાં ખબર પડી બે, ક્લિયર થયું દરેકને? પૂછું જો એકવાર પાછું, થિયરી માટે તમે જે યાદ રાખો એ અંદર, કારણ કે એ આખું અલગ જ છે. મેં જ્યારે તમને ચલાવ્યું હતું ત્યારે મેં પણ એ મોઢે જ કર્યું હતું, કારણ કે એ છે ને આના કરતાં અલગ અને જટિલ છે. આ એકદમ સિમ્પલી છે, એટલે હું થિયરીમાં તો પછી આપણે આ જ લખવાનું, હું આ લખવા જાઉં તો કોઈ ખોટું પાડે. એના કરતાં સિમ્પલી વસ્તુ આપણે આ દાખલા માટે યાદ રાખવાનું કે આ થાય તમારી મહત્તમ, જ્યારે મહત્તમ થાય આઈઆરએમએસ ત્યારે આ ઓણી, આઈઆરએમએસ મેક્સિમમ ત્યારે અનુનાદ છે ત્યારે જ મહત્તમ થાય. આપણે ભણી ગયા આ બાય ઝેડ આવે, ઝેડ આર ક્યારે થાય, જ્યારે કાલ્પનિક ભાગ શૂન્ય થાય, એટલે આઈઆરએમએસ મેક્સિમમ હોય ત્યારે પાવર મહત્તમ એટલે ઓમેગા ઝીરો, બરાબર. પણ પાવર અડધો કરવો હોય તો આઈઆરએમએસ, આઈઆરએમએસ બાય રૂટ ટુ લેવું પડે, એને અનુરૂપ બે કોણી આવૃત્તિ મળે, ઓમેગા વન અને ઓમેગા ટુ. તો બંને વચ્ચેના અંતરને હાફ, આને કહેવાય ડેલ્ટા ડબલ્યુ, હાફ પાવર બેન્ડ વિથ, ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ઓમેગા. એટલે આના પ્રમાણે અડધા અડધા હતા, જ્યારે આમાં આખાને આપણે લેતા, એટલે વસ્તુ તો એક જ છે, ફરક કંઈ નથી, પણ લોકો અલગ અલગ રીતે દર્શાવે છે. બોલા કંઈ નવું નથી કર્યું મેં, પણ આ તો ખાલી તમને સમજાવે, હું આ યાદ નહીં રાખીશ, હું આ જ યાદ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો છેદમાં ડેલ્ટા ઓમેગા, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો છેદમાં ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ઓમેગા બરાબર આ બંને વચ્ચેનું અંતર, ડેલ્ટા ઓમેગા બરાબર આ બંને વચ્ચેનું અંતર. હું જે બોલું છું ખબર પડે છે? એટલે હવે તમારે એટલે આમાં શું યાદ રાખવાનું, એક તો આલેખની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર કહેવાય, એટલે ક્યુ ફેક્ટરનું એક સૂત્ર આવ્યું વન અપોન આર
अंडर रूट एल बाय सी आना सीवा बीजा उपयोग 90% नहीं आवशे अने क्यू इज इक्वल टू डेल्टा सॉरी ओमेगा जीरो छेद में डेल्टा ओमेगा हाँ पछी आमा याद रखो ओमेगा जीरो एटले ओमेगा जीरो डेल्टा ओमेगा एटले ओमेगा टू माइनस ओमेगा वन हवे मैं अहीं ओमेगा टू लीधु छे अहीं ओमेगा वन लीधु एटले टू माइनस वन जो हवे आमा अहीं वन ने टू लीधु तो आ वन ने मोटू बतावे जे बतावे मोटा माथी नाना ने बात करवानो बेनो तफावत लेवानो छे मोटा माथी नाना ने बात करवानो એ જે આવતું હોય આ સૂત્ર અને અમુક વાર તમને આવૃત્તિ આપશે તો ઉપર કિંમત મૂકો આવૃત્તિ આપે તો અહીંયા આવે ટુ પાય એફ ઝીરો અહીંયા આવશે ટુ પાય એફ ટુ માઇનસ ટુ પાય એફ વન તો ટુ પાય કોમન એન્ડ કેન્સલ આ ટુ પાય આ બેમાંથી ટુ પાય કાઢો તો એફ ઝીરો છેદમાં એફ ટુ માઇનસ એફ વન આનો એક બે એમસીક્યુ હમણાં આવશે જ ભાઈ ખબર પડે શું કરું છું એ દીકરા બહુ સિમ્પલ વસ્તુ છે એટલે હું આ એક મસ્ત મેથડ મારા મગજમાં છપાઈ ગઈ છે બેટા હવે આના લીધે આ અશુદ્ધિ આવે છે એમ અમુક વાર સુધી આ ચેપ્ટરમાં મારે એવું થાય કારણ કે બાકી બધા ચેપ્ટરમાં કોન્સેપ્ટ એ જ છે વસ્તુ એટલી ક્લિયર બદલાય નહીં પણ આમાં શું છે આ બધું થોડુંક બદલી નાખ્યું છે એ લોકોએ હા પછી આ ડેલ્ટા ઓમેગા છે ને એની આ ડેલ્ટા હવે જો આના પ્રમાણે હવે આના પ્રમાણે જો આ ક્યુ તો તમને ખબર છે ટુ પાય આના પ્રમાણે ડેલ્ટા ઓમેગા બરાબર આર બાય એલ આવે ખાલી અને જો આના પ્રમાણે લખવા જાઓ તો એ આર બાય કદાચ ટુ એલ આવે આ પછી આ બધું બદલાય પાછું એટલે બધું પછી તમને ખબર હોવી જોઈએ મને તો યાદ છે પણ આ તમારા માટે ગમે તે એક તમે પસંદ કરી લેજો એમ અટવાવું ન જોઈએ હું તમને હું તો આ જ ના જ પાડું છું તમને આ જ કહું છું આ યાદ રાખવાનું આપણે આને ભૂલી જાઓ એમસીક્યુ માટે પછી થિયરી એમસીક્યુમાં પછી તમારે પછી લોચો પડતો હોય તો વસ્તુ અલગ છે તો પછી તમારે આ આ રીતે જ મોટે કરી દેવાનું ટુ ઓમેગા ઝીરો છે તમારે ટુ ડેલ્ટા ઓમેગા એના કરતા હવે હું તમને કંઈ કહેતો નથી હું અત્યારે આ રીતે કરાવીશ તમારે આ રીતે જ મોટે કરવાનું આ રીતે જ કરજો ને વન અપોન અંડર રૂટ એલ બાય સી આ લેખો આ તફાવત કિંમત મૂકી ચલો આગળ હવે ચલો હવે જોશું કયો એમસીક્યુ માં દીકરા કહેતા હતા છે કેટલા હજી બહુ બધા છે બોલો કયો કહેતા હતા ચોર્યાસી બોલ બેટા ઓકે છ્યાસી ચલો ભાઈ 86 બોલ બેટા ક્યુ ફેક્ટર નું મૂલ્ય જેમ વધારે તેમ ક્યુ ફેક્ટર એ તો હમણાં જ વાયદો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ એ જ વાત કરી આ બધું આલેખી જ છે જેમ તીક્ષ્ણતા વધુ એમ ક્યુ ફેક્ટરનું મૂલ્ય વધારે યાર તમારો 86 પછી આગળ બોલો બેટા પછી 87 બોલ બેટા એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે ચલો અનુનાદ વખતે શું થાય બહુ બધું પૂછ્યું છે જો પહેલા અનુનાદ તો પહેલો શબ્દ શું આપણો હું બોલું છું હું જ વાંચું છું સાંભળો કે ભાઈ ઇમ્પિડન્સ નો કાલ્પનિક ભાગ શૂન્ય થાય સાચી વાત હા ઓકે ચલો પાવર ફેક્ટર એક થાય ચલો એ મારા દીકરાઓને યાદ કરાવવું પડશે મારે પાવર ફેક્ટર યાદ છે પાવર ફેક્ટર સિલેબસમાં નથી કઢાઈ નાખેલું તેમ છતાં મેં તમને ચલાવી દીધું છે અરે વાહ કોસ ફાય બરાબર આરના છેદમાં મોડ ઓફ ઝેડ પણ અનુનાદ છે અનુનાદ છે એટલે ઝેડ બરાબર કેટલા થાય ઓહો તો હવે મારો વારો કોસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ આર બાય આર તો એ વન થઈ ગયો આ કોસ ફાઈવ ને પાવર ફેક્ટર કહેવાય આગળ પછી 87 ના હજી એમાં 87માં પ્રવાહ અને વોલ્ટેજ એક જ કળામાં હોય છે બોલો ખાલી અવરોધ જ હોય તો એકલો અવરોધ જ હોય તો તમે ઝેડ મેળવી લો તો આપણે ડેલ્ટા મેળવેલો ટેન ડેલ્ટા આપણે આગળ મેળવેલો ટેન ડેલ્ટા અનુનાદ વખતે મેળવો ડેલ્ટા કેટલો આવેલો ઝીરો અનુનાદ વખતે ઝીરો એટલે બંને વોલ્ટેજ વી અને આઈ બંને વચ્ચે કળા તફાવત ઝીરો તો કઈ દિશામાં હોય એક જ દિશામાં પછી આગળ ચલો પછી બેટા પતિ ઉપરના બધા જ સાચા છે એટલે ડી આવશે 88 સોરી
87 बोलो 87 सर ओके 88 चलो बोल बेटा एलसीआर एसीसीआरी परिपथ में अनुनाद माटे अनुनादीय आवृत्ति F0 बराबर कितना ये तो मां दिख रहा हूं ना आवड़े बोलो F0 इज इक्वल टू 1 पेलो अंडर रूट एलसी आवे ने એટલે 2 पाई f 2 पाई अंडर रूट एलसी चलो 89 एलसीआर एसी श्रेणी परिपथ માટે q ફેક્ટર એ લખ્યું સૂત્ર હમણાં જ છે બોલો સૂત્ર શું આવે q બરાબર 1 / r / r / l/c 90 एलसीआर શ્રેણી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ये આવી ગયું તીક્ષ્ણતા એ યાદ જ રાખવાનું અનુનાદ વક્રની તીક્ષ્ણતા અનુનાદ વક્રની તીક્ષ્ણતા એક મિનિટ તીક્ષ્ણતા તીક્ષ્ણતા એટલે ક્યુ ફેક્ટર તીક્ષ્ણતા વધે તો ક્યુ ફેક્ટર વધે ક્યુ અતીક્ષ્ણતા ઘટે તો ક્યુ ફેક્ટર ઘટે એમાં બીજું કઈ આવે ને પછી કાણ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રમાં અર્ધ પાવર બેન્ડવિડ્થ મૂલ્ય ખાલી જગ્યા પર આધારિત નથી અર્ધ પાવર બેન્ડવિડ્થ હાફ પાવર બેન્ડવિડ્થ તો ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ જો હવે બામ જેવો અહીંયા R / L આપેલું જો એટલે હવે આમાં સોલ્યુશનમાં તમને બધું જૂની ચોપડી પ્રમાણે આપશે મેં જે ચલાવ્યું એ R / L ખરેખર નવી ચોપડી પ્રમાણે જો તો R / અહીંયા 2L આવે આપણે R / L તો એ કોના પર આધાર રાખે જો અંદર ધ્યાન આપો કોના પર આધાર રાખે અવરોધ અને L પર આધાર રાખે છે તો કોના પર આધાર ન રાખે C પર આગળ 92 ઓકે આભાર 92 LCR AC શ્રેણી પરિપથમાં Q ફેક્ટર ખાલી જગ્યાથી વ્યાખ્યાયિત થાય છે પાછો Q ફેક્ટર લખાયો Q બરાબર ઓમેગા 0 / ડેલ્ટા ઓમેગા જો આમાં એ લખ્યું છે એ જ યાદ રાખવાનું ચલો આપણે ઝેડ નું જે સૂત્ર છે ને બે મિનિટ સાંભળો ઝેડ નું સૂત્ર પણ બદલાઈ ગયું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા આર વર્ગમૂળ માર સ્ક્વેર પ્લસ એક્સી પેલામાં જૂનીમાં એક્સેલ માઇનસ એક્સી હતો આમાં એક્સી માઇનસ એક્સેલ છે એમ એટલે ફરક એ રીતે ઘણો પડી જાય છે 93 ચલો એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અવરોધ 100 ઓહમ ઇન્ડક્ટર 1 હેનરી કેપેસિટર 1 માઇક્રો ફેરાડે હોય તો અવરોધ 100 ઓહમ કેપેસિટર 1 માઇક્રો ફેરાડે ઇન્ડક્ટર 1 હેનરી L 1 હેનરી તો અમુક જણા પાછા ઉતાવળમાં બધું વસ્તુ જોઈ પછી સૂત્ર પાછા લખીને આવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/λ/c હોશે અને પછી કે અમારે તો પાછો જવાબ એમાં આવે ને તો અમુક એવું હોય કે અંદર અમુક કરો ને તો જવાબ પાછા મળતા આવતા હોય તો મોજમાં આવી જાય જવાબ આવી ગયો આ ક્યુ ફેક્ટર છે અને હાફ પાવર બેન્ડવિડ્થ છે જ્યાં પાવર અડધો થાય ચલો આગળ 94 10 ઓહમ અવરોધ 5 મિલી હેનરી ઇન્ડક્ટર બરાબર 10 ઓહમ પછી ઇન્ડક્ટર 5 મિલી હેનરી કેપેસિટર 10 માઇક્રો ફેરાડે શ્રેણીમાં જોડેલ છે આ જોડાણ સાથે F આવૃત્તિ વાળું એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડતા સમગ્ર પરિપથ અનુનાદની સ્થિતિમાં આવે છે જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અનુનાદીય આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ આવૃત્તિ સૂત્ર શું આવે F ઇઝ ઇક્વલ ટુ 1/2πL/c અનુનાદીય આવૃત્તિ તો ભાઈ એને અંદર જો ને આમાં કશે અવરોધ ની વાત કરી છે આને અવરોધ આતે કઈ લેવા દેવા જ નથી જો ઇન યુ કેન ઇઝીલી સી ધેટ ધેર ઇઝ નો રિલેશન બિટવીન ધ આની અને અવરોધ વચ્ચે તો આને અવરોધ સાથે કઈ લેવા દેવા જ નથી આર સાથે કોઈ સંબંધ નથી તમે અડધું કરો બમણું કરો 5 ગણું કરો 50 ગણું કરો કોઈ ફરક પડે સોરી સંબંધ છે ને સંબંધ નથી
એટલે કોઈ ફરક પડે નહીં. ચલો આગળ પછી 95 બોલો બેટા. 95 હા બોલ બોલ. એસી વોલ્ટેજ RLC શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. આ પરિપથમાં મહત્તમ પ્રવાહ ક્યારે વહેશે? બોલો મહત્તમ પ્રવાહ ક્યારે વહેશે? અરે મહત્તમ પ્રવાહ એટલે અનુનાદ હોય ને તો જ મહત્તમ પ્રવાહ રચે, અનુનાદ માટે જ રચાય. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ 1/LC આવે. વ્યવસ્થિત લખો તો ઓમેગા સ્ક્વેર માઇનસ 1/LC બરાબર 0. એટલે કોઈ જવાબ જે પ્રમાણે આપ્યા છે, બસ આને ચોકડી ગુણાક, આને લસા લઈ લેવા. જોઈએ તેના પર શું કીધું મેં, ઓમેગા સ્ક્વેર માઇનસ 1/LC ઇઝ ઇક્વલ ટુ 0, પણ જવાબ આ નથી. અને ગુણાકારમાં લઈ લો ઓમેગા સ્ક્વેર LC માઇનસ 1 અને આ લસા આ બાજુ આવી જાય એટલે 0. તો તમારો આ જવાબ છે, બીજું કંઈ નથી. જવાબ થોડોક ચટપટો આપ્યો છે. આગળ પછી પછી ચાલો આગળ બોલો બેટા. 96 બોલ ને દીકરા. સમાન વોલ્ટેજ વાળા પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ એક શ્રેણી LCR શ્રેણી એસી પરિપથ માટે બે અનુનાદ વક્ર આકૃતિમાં બતાવ્યા છે. જો આ કિસ્સાઓ માટે ઘટકોના મૂલ્ય R1, L1 અને C1 અને R2, L2, C2 હોય તો આલેખ આમ છે. જો આ ઓમેગા 0 છે, ધ્યાનથી જો આકૃતિમાં, ધ્યાનથી બંને માટે એકદમ ધ્યાનથી જો. બંનેનું જે મહત્તમ મૂલ્ય છે IRMS મેક્સિમમ, IRMS મેક્સિમમ બંને માટે એક સાથે જ આવે. જો મહત્તમ એક સાથે જ છે એટલે એ ઓમેગા 0 છે. ટૂંકમાં એમ થયો કે આ પહેલો કયો છે, આ પહેલો અને બીજો આલેખ. તો બંને આલેખ માટે એટલે ટૂંકમાં ઓમેગા 01 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 02 છે. ટૂંકમાં બંનેની અનુનાદીય કોણીય આવૃત્તિ સમાન છે, બંનેની અનુનાદીય કોણીય આવૃત્તિ સમાન છે. તો બંનેની અનુનાદીય કોણીય આવૃત્તિ સમાન. તો બીજું બધું પડો જ્ઞાનમાં 1/√ L1/C1 ઇઝ ઇક્વલ ટુ 1/√ L2/C2 આકૃતિમાં આપેલું છે. વર્ગ લઈ લઈને તમે ગુણાકાર કરી નાખો તો L1C1 ઇઝ ઇક્વલ ટુ L2C2 પ્રતિ. આ ટ્રીક છે, આ બધી MCQમાં મજા આવે એવી. 57 બોલ બેટા. LCR શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર 100 sin 100 πt વોલ્ટ છે. V બરાબર બોલ તો બેટા 200 કે 100? 200 sin 100 πt. 100 πt તો વોલ્ટ છે. કેપેસિટન્સ અને અવરોધના મૂલ્ય અનુક્રમે 1 μF અને 100 ઓહમ છે. અને બીજું બોલો અવરોધ ને. હા 100 ઓહમ. ધેન તો પ્રવાહનું RMS RMS મૂલ્ય મહત્તમ મેળવવા માટે ઇન્ડક્ટન્સ નું મૂલ્ય ખાલી જગ્યા હોવું જોઈએ. પાછી ઉપર વાંચીશ માં દીકરી. તો પ્રવાહનું IRMS મેક્સિમમ મેળવવાનું છે. IRMS મેક્સિમમ માટે શું શોધવાનું કીધું છે? ઇન્ડક્ટન્સનું મૂલ્ય શોધવાનું કીધું છે. કેટલી બધી વસ્તુ તમને આપી જો ઢગલો. ઇન્ડક્ટન્સનું IRMS મેક્સિમમ થાય, આ મેક્સિમમ થાય છે એવું વિચાર્યું થયું, તેના માટે તમને આ સી તમને આપેલો છે. ઇન્ડક્ટર L શોધવાનું તમને કીધું છે. તો પહેલાં જો અહીંયા ધ્યાન આપો, આ IRMS મેક્સિમમ કીધું છે એટલે જો કોઈને મગજ ચાલ્યું બેટા, IRMS મેક્સિમમ કીધું એનો મતલબ કંઈ ખબર પડી? આ બધું બહુ આ જ છે મેન. ટૂંકમાં આ થઈ ગઈ તમારી અનુનાદ સ્થિતિ. અને અનુનાદ સ્થિતિ થાય તો તમારી પાસે જો અહીંયા જો આ સી છે, L શોધવાનો કીધો,
અને ધ્યાન આપો તો આ જે આવૃત્તિ થઈ એ તમારી ઓમેગા થઈ ગઈ. આપણું સૂત્ર શું આવે બોલો, ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું આવશે દીકરા? ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ 1/LC. વર્ક કરી નાખો તો ઓમેગા ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. એલને સૂત્રનું શું બનાવો? કરતા જાતે કરી નાખજો. એલને સૂત્રનું શું બનાવો? કરતા. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.